નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુ સનાતન ધર્મનો પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ શનિવાર છે ને, ત્યારે અંતિમ શનિવારના દિવસે હરની સ્થિત જે પૌરાણિક મંદિર આવેલું એવું આ ભીડ બજાર હનુમાન દાદાનું મંદિર, કે જ્યાં હજારોની ભક્તો સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે અને આ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ મંદિર અતિ પૌરાણિક આવેલું છે અને જ્યાં અનેક માન્યતાઓ જોડાયેલી છે. સવારથી જ વહેલી સવારથી લગભગ 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે તમામ જે ભક્તો છે ભક્તો દાદાના દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે. દાદાને ખાસ શનિવાર હોવાથી દાદાના દર્શન કરવા માટે તમામ જે ભક્તો છે ભક્તો અહીંયા આવતા હોય છે. ત્યારે આ મંદિરની જે કથા છે એ કથા પુરાણિક કથા છે, સાથે હિન્દુ સાથે લોકવાયકા પણ જોડાયેલી છે. મોટી સંખ્યામાં ભગવાનને તેલ સાથે આંકડાના ફૂલ, લીંબુ મરચાંનું તોરણ સાથે તમામ વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવે છે ને દાદાના દર્શન કરી તમામ લોકો ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ લોકવાયકા પણ છે, જ્યારે હનુમાનજી અહીંયા પણ આવ્યા હતા તેવી પણ વાત છે. મંદિરના મહંત સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ જે પ્રકારે આ દાદાનું હરની સ્થિત આવેલું જે મંદિર છે અતિ પૌરાણિક છે અને પૌરાણિક મંદિરમાં તમામ જે ભક્તો છે અહીંયા આવતા હોય છે અને મનોકામના પણ દાદાની પૂર્ણ તેમની કરતા હોય છે. આપણી સાથે મહંત છે, મહંત સરગીરી ગોસ્વામી મહંત છે, તેમની સાથે વાત કરીશું. મારા શ્રી શું કહેશો, આજે શ્રાવણ મહિનાનો અંતિમ શનિવાર છે, શું શું વિશેષતાઓ છે મંદિરની અને યજ્ઞ માટે આ સુપ્રસિદ્ધ શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં કરેલા દરેક સત્કર્મનું અનેકો ગણું પુણ્ય મળે છે અને જગતના કલ્યાણ માટે કે ભાઈ તમે આ સ્થળ પર રહી અને વિશ્વનું કલ્યાણ કરો અને જે બી ભક્તો આવે એના સંકટ દૂર કરો, તો હનુમાનજી મહારાજ દરેક ભક્તોના સંકટ દૂર કરે છે અને એટલા માટે હરણીમાં સુપ્રસિદ્ધ ભીડભંજન તરીકે હનુમાનજી મહારાજ પ્રસિદ્ધ થયા છે. અને જેમની મુખાકૃતિ વાનના સ્વરૂપની નથી પણ મનુષ્ય સ્વરૂપની છે, તો મનુષ્યના દરેક કામ માટે હનુમાનજી મહારાજ તત્પર છે. અને વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસનો મેળો સુંદર આયોજન થયેલી છે, પણ અઘટિત ઘટનાઓ જે આ જે વરસાદના કારણે જે પણ ઘણા લોકોની જાન ગઈ છે, ઘણા નુકસાન થયું છે, એ માટે અમે આજે સુંદરકાંડનું શ્રેય એ લોકોને આપવાના છે અને આ દેશની રક્ષા માટે તેમજ વિશ્વ કલ્યાણ માટે આ શ્રેય આજે શનિ પ્રદોષ અને શ્રાવણનો છેલ્લો શનિવાર છે, તો હનુમાનજીને અમે યથાશક્તિથી સત્કર્મ કરી અને લોક કલ્યાણની ભાવના સાથે હનુમાનજીને અર્પણ કરીશું. વાત કરીએ તો શ્રાવણ મહિનાનું કેટલું મહત્વ રહેલું છે અને તેમાં પણ ખાસ કરીને શનિવાર જ્યારે ભક્તો અહીંયા આવતા હોય છે. મને કહ્યું કે શ્રાવણ મહિનો અતિ પાવન અને પવિત્ર માસ છે. શ્રાવણ માસની અંદર ભગવાન શિવનું શાસન ચાલતું હોય, ખાલી આ એક જ માસ ચાર ચતુર્માસની અંદર ભગવાન શિવનું શાસન ચાલતું હોય અને શંકર સ્વયં કેસરી નંદન, તો ભગવાન શિવના મંદિરોમાં એટલી ભક્તોની ભીડ હોય છે અને શંકરનો બીજો સ્વરૂપ હનુમાનજી મહારાજ છે, તો હનુમાનજીના મંદિરે પણ એટલી જ, કારણ કે બંને એક જ સ્વરૂપ છે. અને હનુમાનજીમાં ચારો યુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, ચારો યુગની અંદર જેની પ્રસિદ્ધતા છે, ચારો યુગની અંદર હાજર હાજર ચિરંજીવી પાત્ર છે, તો એ દરેક કામો માટે હનુમાનજી તત્પર છે અને દરેક ભક્તોની ભીડ હનુમાનજી દૂર કરે છે. અને હનુમાન ચાલીસા એટલે કે સબ શુકલે તુમારી શરણા તું રક્ષક કાહુ તો ડરણા, બસ આ 24 કૃષિ સાકાર કરી છે અને ભક્તો એનું પૂજન અર્ચન કરી અને પોતાની જીવનની ધન્યતા અનુભવે છે. ખાસ કરીને જયારે હરનિષ્ઠિત અતિ પુરાણિક મંદિર છે, અનેક ભક્તો અહીંયા આવતા હોય છે, તેમની મનોકામના પૂર્ણ થાય, જયારે મનોકામના પૂર્ણ થાય ત્યારે આપણી સાથે પણ ચર્ચા કરી, શું આસ્થા જોડાયેલી છે? આનું તો વર્ણન કરવું અકલ્પિત છે, કારણ કે લોકોની આસ્થા શ્રદ્ધા અતૂટ છે. આપણે દર શનિવારે અને મંગળવારે લોકો ક્યાં ક્યાંથી આવતા હોય, પાટણથી આવતા હોય, હિંમતનગરથી આવતા હોય, શનિવારે દર્શન કર મેં કેટલા લોકોને જોયા છે, પણ અતૂટ શ્રદ્ધા હનુમાનજી સાથે જોડાય છે અને હનુમાનજી મારા દરેકના કામો કરે છે. કોઈ પણ જાતની આધિ વ્યાધિ ઉપાધિ હનુમાનજીના શરણે લોકો આવે છે અને ભક્તો અમને કહે છે કે અમે અગર આવ્યા અને હનુમાનજી મહારાજ અમારી વેદના સાંભળી અને અમને દુઃખમાંથી દૂર કર્યા, તો આ ભક્તોની શ્રદ્ધા વિશ્વાસનો આ પ્રવાહ એ મેળો છે. ભક્તોનો પ્રવાહ અને વિશ્વાસ આ બેડો છે અને ત્યારે આ તમામ ભક્તો જે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે ને દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. ખાસ કરીને જ્યારે જે
ભક્તો છે અહીંયા આવતા હોય છે ને, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે અને એક ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. અને જે પ્રકારે વાત કરીએ તો આજે શ્રાવણ મહિનાનો જે અંતિમ શનિવાર છે ને, ત્યારે અંતિમ શનિવારના દિવસે જુઓ કે મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે અનેક ભક્તો અહીંયા આવતા હોય છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. દાદાને તેલ સહિત આંકડાના ફૂલ સાથે જે પ્રકારે દાદાના દર્શન કરી તમામ લોકો ધન્યતા અનુભવતા હોય છે અને જુઓ કે મોટી સંખ્યામાં દાદાને દર્શન કરવા માટે ભક્તોની ભીડ ત્યાં હોય છે અને જે પ્રકારે દાદાના દર્શન કરવા માટે તમામ જે ભક્તો છે અહીંયા આવે છે. આપ જુઓ કે અમારા સ્પાર્ક ડે ના ન્યૂઝ ના માધ્યમથી આપણ ચાલો પાઠ બારે જઈને કરજો બેન, ચાલો ભજન દાદાના દર્શન કરી શકો છો, દર્શન કરી પાઠ બારે જઈને. જે પ્રકારે દાદાના દર્શન કરવા માટે જે ભક્તો છે એ ભક્તો અહીંયા આવ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.